સત્તરમી તારીખથી ઉત્તર ગુજરાત ભગવાન સંજયવાની શક્યતા રહેશે. ઓગણીસ તારીખમાં પણ હવામાનમાં પલટો આવશે અને ઠંડીની શક્યતા રહેશે. ઉત્તરીય ભારે વરસાદ થશે. ઓગણત્રીસમી ડિસેમ્બર ઠંડીનો સમકારો વધશે. નમસ્કાર, હવામાનની આજે વાત કરી લઈએ. આજે 16 તારીખ છે. 16 ડિસેમ્બરની જો અત્યારે વાત કરીએ તો લગભગ સુરેન્દ્રનગરની અંદર લોકોએ કચેરીઓ બનાવવાનું શરૂ કરી દીધું હશે, અને જેટલા સૌરાષ્ટ્રના લોકો છે એમણે અળદિયા બનાવવાની શરૂઆત કરી દીધી હશે. અને આવું એટલા માટે થાય છે કારણ કે હવે જે ઠંડી છે એની સિઝન આવી રહી છે. ઠંડી હવે વધવાની છે, જોકે સિઝન તો આવી ગઈ છે પરંતુ ઠંડીમાં હવે વધારો થવાનો છે. કારણ કે 16 તારીખ થઈ ગઈ છે, ડિસેમ્બરના અંત સુધીમાં તો ઠંડી પડવાની ખૂબ જ વધારે શરૂઆત થઈ જવાની છે. જ્યારે આ બધી ઘટનાઓ ઘટી રહી છે ને, ત્યારે અંબાલાલ કાકા કે જે હવામાન આગાહીકાર છે, તેમણે એક પોતાની આગાહી છે નવી વ્યક્ત કરી હતી કે બંગાળની ખાડીમાં અને અરબ સાગરમાં જે ઠંડા પવનો છે એના કારણે અમુક જે હવામાનની અંદર બદલાવો આવવાના છે. તેમણે શું કહ્યું હતું સાંભળીએ, કારણ કે વરસાદ પણ પડવાનો છે. ક્યાં વરસાદ પડવાનો છે સાંભળીએ. આગામી સમયમાં લગભગ અરબ સાગરનો ભેજ અને બંગાળ સાગરના ભેજના કારણે ગુજરાતમાં વાદળો આવવાની શક્યતા રહેશે. 17મી તારીખથી ઉત્તર ગુજરાત ભાગમાં ઠંડી આવવાની શક્યતા રહેશે. લગભગ 19 તારીખમાં પણ હવામાનમાં પલટો આવશે અને ઠંડીની શક્યતા રહેશે. પરંતુ તારીખ 22 દિવસમાં દેશના ઉત્તરીય પર્વતો ભારે વરસાદ થશે અને તેના કારણે વાતાવરણ પલટો આવશે. 29મી ડિસેમ્બરે ઠંડીનો સમકારો વધશે અને તેના કારણે ઠંડીમાં વધઘટ જતી હોય છે. એ ઠંડી જોઈએ તેવી પડતી નથી અને દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં જે વેસ્ટર્ન ડિસ્ટ્રિક્ટમાં આવવા જોઈએ આવતા નથી, જેના કારણે લગભગ હિમયુક્ત ઠંડી જણાતી નથી. પરંતુ 22-24માં લગભગ એક અરબ સાગર અને બંગાળ ઉપસાગરમાં ભેજના કારણે અને કેટલાક સર્કુલેશનના કારણે માસૂસ થવાની શક્યતા રહેશે. જોકે વાદળવાયુ અને તેની ગતિવિધિ તો તારીખ 15મીથી શરૂ થઈ જઈ છે. 17મી તારીખે પણ વાદળો જણાશે, બપોર પછી વાદળો ગતિવિધિ જણાશે. 18મી તારીખે જણાશે અને છેક 22-24 તારીખ સુધીમાં વાદળો જણાશે અને આ વાદળોની ગતિવિધિ ચાલુ રહેશે. સપ્તાહના અંતમાં અરબ સાગરમાં શિષ્ટમંડળની શક્યતા રહેશે અને બંગાળ ઉપસાગરમાં એક શિષ્ટમંડળની શક્યતા રહેશે. જી